હરિઓમ, કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? ધોરણ બે વિષય ગુજરાતી એક કયો પાઠ ચાલે છે બેટા? ગુજરાતી એકમાં બોલો પાઠ છ, પર્વતનો ગબ્બો. બરાબર. હવે ધ્યાન રાખજો, પાઠની અંદર ગયા તાસમાં પાઠમાં પ્રશ્નોના જવાબ જોયા હતા. પાઠ મેં તમને વાર્તા સમજાવી હતી. વાર્તાનું નામ શું હતું? આ વાર્તા તો ખરી, આમાંય વાર્તા હતી. શું નામ હતું? અમૃત કાકાનો બળદ. શું નામ હતું? અમૃત કાકાનો બળદ. હવે આજે આપણે પાઠનું વાંચન કરીશું. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી ગુજરાતીનું પાઠ્યપુસ્તક બહાર કાઢે. હા, રહ્યું પાઠ્યપુસ્તક પેજ નંબર 75. કયો પેજ નંબર? 75. અને પેન્સિલ ઊંધી પકડવાની. હું જેમ વાંચું તેમ તમારે એ શબ્દની નીચે આંગળી આ પેન્સિલ ફરતી હોવી જોઈએ. ચલો, બધાએ પેજ નંબર 75 કાઢ્યું. હા, ચલો. હવે અમૃત કાકાનો પર્વત. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડિયો ઉતારતો હતો. સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબી, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા. હર્ષદભાઈ તેમની કિચૂર કિચૂર અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય, એ જાય. આ રીતે અત્યારે તમે મારી સાથે વાંચન કર્યું. એ પછી ફરી એકવાર તમારે વાંચન કરવાનું છે. બરાબર. હવે આ પાઠની અંદર આવતા
શબ્દો નામો અઘરા છે તો પહેલા સૌપ્રથમ તમને હું અઘરા શબ્દો લખાવીશ એ તમારે ગુજરાતી એકની નોટમાં પાંચ પાંચ વાર લખવાના છે બરાબર તો ગુજરાતી એકની નોટ કાઢવાની ગયા તાસમાં લખ્યું છે એની નીચે જગ્યા હોય તો સૂચના મારી નોટ બંધ કરી દેવાની બોર્ડ પર ધ્યાન નીચે આપેલા અઘરા શબ્દો પાંચ વાર બોલીને લો નીચે આપેલા અઘરા શબ્દો પાંચ વાર બોલીને લો પૃથ્વી પુર સરળ પાછા લખવાનું લીટી પાડતી લખવું બાજુમાં બીજો શબ્દ આર્યન એ પણ સરળ પાછા લખવાનું પછી બાજુમાં લીટી પાડવાનું તમારી પાસે નોટ છે બેટા તમારે મારા જેટલા શબ્દો ન માને એટલે ત્રણ શબ્દો લખવાના આમ એક બે ત્રણ પછી ક્યાં લખવાના તમારે નીચે લખવાના ઓકે ત્રીજો વીડિયો પૃથ્વીપુર આર્યન વીડિયો ત્રણ શબ્દ પાંચ પાંચ વાર લખાઈ જાય પછી વચ્ચે એક લીટી તમારે છોડી દેવાની અને નીચે ચોથો નંબર મારો હું અહીંયા લખીશ બરાબર તમારી પાસે નોટ છે મારી પાસે બોર્ડ છે ચાર નંબર શકરાભાઈ પાંચ નંબર પ્રકાશભાઈ છ નંબર દર્શના બહે શકરાભાઈ પ્રકાશભાઈ દર્શનભાઈ એ તમારે આની નીચે લખાઈ જાય પછી બીજા પેજ ઉપર લખવા બરાબર એટલે છોટું જવાનું લખજો સાત નંબર તૃપ્તિ નવ વૃક્ષ દસ સ
સારું, બીજા પેજ ઉપર લખો છો ત્યારે તૃપ્તિ, મૃગેશભાઈ અને બ્રશ એ સળંગ 3-5 વાર લખી દેવાના, વચ્ચે લીધી છોડી દેવાની, 10 નંબર પાછું એને નીચે લખી દેવાનો. શું લખ્યું અહીંયા તમે? હર્ષદભાઈ. કીચું તમારી સાયકલમાં પણ જો ઓઇલ ના પૂરી હોય, જૂની થઈ ગઈ હોય, તેલ ના પૂરી હોય તો એ તમારી સાયકલ કેવું બોલે? કીચુડ કીચુડ કીચુડ. એવી આ હર્ષદભાઈની સાયકલ હતી, કીચુડ કીચુડ કરતી જતી. બા ટ્રેન, ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય, સાયકલ મારી સરળ જાય. સાયકલની ઘંટડી કેવી વાગે? ટ્રેન. એ 3 લખાઈ જાય પછી હર્ષદભાઈ, કીચુડ અને ટ્રેન. એ તમારે એની નીચે કેટલી વાર લખવાનું થઈ? 5. કેટલી વાર લખવાનું? 5. તે પ્રેમીલા બહેન. શું નામ છે? પ્રેમીલા બહેન. 15. હર્ષવર્ધન, પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન, હર્ષવર્ધન. એ 3 લખાઈ જાય પછી 16 નંબર એની નીચે લખવા. શ્રીધરભાઈ, ચંદ્રકાંત, શ્રીધરભાઈ, ફુગ્ગા અને ચંદ્રકાંત. એ આ 3 લખાય. એના પછી એ 3 નીચે 5-5 વાર લખાય, બરાબર. એ લખાઈ જાય પછી દોરડું. સો દોરડું. બીસ પર્વત. સો પર્વત. છેલ્લો 21 અમૃત કાંકા. દોરડું, પર્વત, અમૃતકા, બરાબર. બધા જ અઘરા શબ્દો મેં તમને લખાવી દીધા. હવે બીજા બધા તો આપણે એવા છે. આ બધા જ એકવીસે એકવીસ શબ્દ નોટમાં 5-5 વાર લખવાના છે અને વાંચન પણ કરવાનું છે. પૃથ્વીપુર, આર્યન, વિડિયો, શકલાભાઈ, પ્રકાશભાઈ, દર્શના બહેન.
યોગેશભાઈ બ્રશ, હર્ષદભાઈ કિચડી ટ્રેન, પાર્થેશભાઈ પ્રેમીલા બહેન, હર્ષવર્ધન શ્રીધરભાઈ ફુગ્ગા, ચંદ્રકાંત દોરડું, પર્વત અમૃતકાકા. 21 તમારો શબ્દ 5-5-1 નોટમાં વ્યવસ્થિત ભૂલ વગર લખવાના છે. આવું લખવા આપીએ ને એટલે તમે શું કરો છો ખબર છે? અહીંયા લખી છે પૃથ્વી, ચાર વાર સાચું લખાય, પાંચમી વાર આકૃતિની જગ્યાએ પૂર થાય છે, પૃથ્વી પૂર થાય છે. એટલે જોડણી ખાસ ધ્યાનમાં રાખજો. આ અઘરા શબ્દ છે, પૃ ક્ર રેફવાળા છે, એટલે મેં તમને નોટમાં 5-5 વાર આ શબ્દ બોલીને 5 વાર તમારે પોતાની નોટમાં લખવાના છે. બરાબર, ચલો આ હવે ભૂસી કરો. ચલો એ શબ્દો લખાઈ જાય પછી સૂચનામાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં સાની લારી હતી. પ્રશ્ન પૂરો થઈ ગયો, પ્રશ્ન ચિહ્ન મૂકી દો. શકરાભાઈને સાની લારી હતી, પ્રશ્ન ચિહ્ન. જવાબ શકરાભાઈની શાકભાજીની લારી હતી. જવાબ પૂરો થયો એટલે દુકાનમાંથી બેઠા લારી હતી. તેજા શિક્ષણ સંકુલની નીચે જે પાછળ શાકવાળું હોય છે એ દુકાન કહેવાય,
અને 12 રોડ ઉપર જે લારી લઈને ઘેર ઘેર સોસાયટીએ ફરતા હોય એને લારી કહેવાય. સકરાભાઈની શૈલી, સકરાભાઈની શૈલી લારી હતી. તો શું આવ્યો જવાબ? સકરાભાઈની શાકભાજીની લારી હતી. બરાબર. ચલો બીજો પ્રશ્ન. બજારનો વિડિયો કોણ ઉતારતું હતું? પ્રશ્ન છે, બજારનો વિડિયો કોણ ઉતારતું હતું? બજારનો વિડિયો કોણ ઉતારતો હતો? બજારનો વિડિયો કોણ ઉતારતો હતો? જવાબ, બજારનો વિડિયો આર્યન ઉતારતો. જવાબ લખાઈ ગયો પૂર્ણ વિરામથી. બજારનો વિડિયો આર્યન ઉતારતો. પ્રશ્ન ફરી વાંચીશ, બજારનો વિડિયો કોણ ઉતારતો હતો? જવાબ, બજારનો વિડિયો આર્યન ઉતારતો હતો. ત્રીજો પ્રશ્ન, પ્રકાશભાઈ અને દર્શના બહેન તૃપ્તિ માટે શું ખરીદતા? પ્રકાશભાઈ અને દર્શનાબેન તૃપ્તિ માટે શું ખરીદતા હતા? ચલો શું ખરીદતા હતા? જવાબ લખીશું, પ્રકાશભાઈ અને દર્શના બહેન તૃપ્તિ માટે કપડા ખરીદતા હતા. પ્રકાશભાઈ અને દર્શના બહેન તૃપ્તિ માટે કપડા ખરીદતા હતા. પ્રકાશભાઈ અને દર્શનાબહેન તૃપ્તિ માટે શું ખરીદતા હતા? જવાબ, પ્રકાશભાઈ અને દર્શનાબહેન તૃપ્તિ માટે કપડા ખરીદતા હતા. આજે 21 અઘરા શબ્દો નોટમાં 5 વાર લખવાના છે ભેગા, અને આ 3 પ્રશ્નોના જવાબ નોટમાં સમજીને લખવાના છે. નેક્સ્ટ ક્લાસમાં આનાથી બીજા વધારે પ્રશ્નો પણ લખવાના છે, પણ હું પછી લખાવીશ. અત્યારે આ 3 પ્રશ્નો લખવાના છે.
પ્રશ્ન જવાબ લખાય એટલે એક લીટી છોડી દેવાની, પછી બીજો પ્રશ્ન લખવાનો. એ રીતે નોટમાં વ્યવસ્થિત લખાણ, શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખીને લખવાનું છે. અને નેક્સ્ટ ક્લાસમાં આનાથી બીજા વધારે પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. આ ક્લાસ અહીંયા હું પૂર્ણ કરું છું બેટા. નેક્સ્ટ ક્લાસમાં ફરીથી આના આગળ વધારે પ્રશ્નો લખવાના છે તે લખીશું. આ ક્લાસ અહીંયા પૂર્ણ કરું છું. હરિ ઓમ.